બજારમાં મોટો કડાકો. જી હા, સેન્સેક્સ નિફ્ટીના આંકડા પણ આપને દર્શાવી દઈએ. શેર બજારના રોકાણકારો માટે આ એક મોટા સમાચાર કહી શકાય. અને શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો. આ સાથે શેર બજારમાં એક મોટો કડાકો છે. નિફ્ટીમાં પણ 350 પોઈન્ટનું ગાબડું નોંધાયું છે. શેર બજારના રોકાણકારો માટે આ મોટા સમાચાર. વૈશ્વિક પરિબળોના કારણે ઓલરાઉન્ડ વેચવાળી. આ સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવ ચુડાસમા જોડાઈ ગયા છે. જયદેવભાઈ, કયા કારણો જવાબદાર? બિલકુલ, વૈશ્વિક કારણો જવાબદાર ન ગણી શકાય, કારણ કે અમેરિકન માર્કેટની જો વાત કરવા જઈએ તો 6 દિવસથી દરરોજ એ ગ્રીન ઝોનમાં બંધ થઈ રહ્યું છે. પણ ભારતીય શેરબજારમાં આજે જે કડાકો જોવા મળી રહ્યો છે તેનું મૂળભૂત કારણ સ્થાનિક કારણ છે. અને હાલમાં જે એનડીએ ગવર્મેન્ટ છે તેની જે અપેક્ષા છે તેના કરતાં આગામી સમયમાં ઓછી બેઠકો આવી શકે છે તેવી એક વાતને લઈ અને ભારતીય શેરબજારમાં એક વેચવાલી જોવા મળી રહી છે. બિલકુલ જયદેવભાઈ, કયા કયા સેક્ટર્સને વધુ અસર થઈ છે? બિલકુલ, આજે જે ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી રહી છે તેમાં મેઇન એનબીએફસી સેક્ટર છે, ત્યારબાદ બેન્કિંગ સેક્ટર છે, અને ખાસ કરીને કેપિટલ ગુડ સેક્ટરની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંલગ્ન કંપનીઓ છે તેના શેરોમાં અત્યારે વેચવાલી જોવા મળી રહી છે. જયદેવભાઈ, રોકાણકારોને શું સલાહ આપશો? કઈ રીતની સ્થિતિ જાળવી રાખવી જોઈએ અથવા ભવિષ્યમાં શું વિચાર કરવો રહ્યો? રોકાણકારોને હું કહીશ કે તેમના પોર્ટફોલિયોમાં ક્વોલિટી સ્ટોકમાં જો રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક રોકાણ જાળવી રાખવું જોઈએ. હાલની જે વેચવાલી છે તે આગામી 2-4 દિવસ દરમિયાન થોડીક હળવી પણ જોવા મળી શકે છે. અને આગામી 4 જૂને પરિણામમાં કોઈ પોઝિટિવ વાત બહાર આવશે તો જે બાઉન્સ બેક છે એ પણ ખૂબ સારી રીતે જોવા મળી શકે છે. બિલકુલ જયદેવભાઈ, જોડા બદલ આપનો આભાર. તો સેન્સેક્સમાં 1000 પોઈન્ટ તૂટ્યો તો નિફ્ટીમાં પણ 350 પોઈન્ટનું ગાબડું. વૈશ્વિક પરિબળો ક્યાંક જવાબદાર છે ઓલરાઉન્ડ વેચવાલી, તેના કારણે પણ અહીં અસર થઈ છે. સૌથી વધુ ઉર્જાના શેરોમાં કડાકો બોલ્યો છે. અને હવે સવાલ, પરીક્ષામાં ચોરી, કેટલાની સંડો.